હલો, આપણા બધા પાર્ટીના કાર્યકર્તાઓને કહી દેજો આજે સાંજે મીટિંગ રાખેલી છે. હા, અરે કોઈ પણ સભ્ય હાજર નહીં રહે ને એને હું કહી દઈશ કે પાર્ટીમાં એનું સભ્યમાંથી નામ નીકળી જશે, એટલું યાદ રાખે. હા, બધાને જાણ કરી દેજો. ભાઈ, શું બધાને ધમકાવ્યા કરે છે આખો દિવસ કે સારું કામ કરતો હોય તો? એટલે તું શું કહેવા માંગે છે? હું જે કામ કરું છું એ સારું નથી એમ? હા, દેશની ભલાઈ તો કરું છું. દેશની ભલાઈ કરે છે એમ? આવી રીતે જેને હોય ને બસ ધમકાવાની જ વાતો કરતો હોય. છોડે બધું, મારા ડોક્યુમેન્ટ્સનું શું થયું? સેના ડોક્યુમેન્ટ્સ? હા ને, એક ઘરમાં રહે છે ને પણ કઈ ખબર ન હોય. મારે ફોરેન જવાનું છે. તને મેં કીધું હતું ને કે વિઝા માટે અપ્લાય કરવાની છે મારે. કઈ કર્યું તે? અરે હા, હવે એ પ્રોસેસમાં જે થઈ જશે થોડા સમયમાં. થોડા સમયમાં? થોડા સમયમાં 3 મહિના જતા રહ્યા છે. વાર લાગે ને એમ, તરત થોડું થઈ જાય બધું. સર, ગુસ્સો તો નાક ઉપર જ હોય 24 કલાક બસ. મીરા? દામિની? હાય, બોલ, શું કામ હતું? દામિની, મારે છે ને વિઝાની પ્રોસેસ માટે જવું પડે એમ છે ફરી વખત, અને અમારા ઘરમાં કોઈને ટાઈમ નથી. માણસો બહુ બિઝી છે અમારા ઘરમાં, એટલે મને થયું કે તને લઈને જઉં. બસ, ખો આપી દઉં? ના, આવે કઈ જરૂર નથી, એ કઈ કામ નહીં આવે મને. બોલ, તો હવે હું શું કરી શકું? તું મારી સાથે આવી શકે ને? ક્યારે જવું છે? આજે જઈએ. તું કે ત્યારે? અરે ત્યાં જવાની કોઈ જરૂર નથી, હું ફોન કરી દઈશ ને, થઈ જશે તારું કામ. પછી શું જોઈએ? બેનનું કામ જો એવી રીતે થઈ જતું હોત તો થઈ ના ગયું હોત. હા, તો 3 મહિના ગયા શું કામ હોત? થોડાક સમય તો લાગે ને, તરત કઈ બધી પ્રોસીજર થઈ જતી હોય તો બધા જતા ના રહે. ચાલો, તો હવે તારું કામ તારો ભાઈ કરી દે છે, તો મારી જરૂર નથી ને? હા, પણ જરૂર નથી તો એને કંપની તો આપ, એમ પણ આખો દિવસ મારું માથું ખાતી હોય છે. તું આ ઘરમાં આવ્યા કરજે, એટલે મારે શાંતિ. જોયું ને, આવું છે આનું. મારાથી એટલો કંટાળી ગયો છે ને કે બધાના મોઢે આવું જ કહેતો ફરે છે. હમણાં હું જતી જ રહેવાની છું, પછી રહેજે એકલો આ ઘરમાં. મીરા, એક વાત કહું, તારે ફોરેન જવાની શું જરૂર છે? યાર, તું સ્કૂલ ટાઈમની મારી સાથે છે, તું હવે ફોરેન જતી રહીશ ને તો હું શું કરીશ? હા, બરાબર છે, સમજાવ. તારી આ બેસ્ટ ફ્રેન્ડ છે ને, તને સમજાવ શું જવાની જરૂર છે ત્યાં. હમણાં થોડી વાર પહેલા તો પોતે જ કહેતો હતો ને કે મારું માથું ખાય છે. આ પણ માથું નહીં ખાતી, શાંતિથી અહીંયા રહે ને. ખાવાનું ખાજે. હા, એ પણ છે. તમે બંને છે ને મને કન્ફ્યુઝ ના કરો. દામિની, જવું જરૂરી છે ને, લાઈફ સેટ તો કરવી જ પડશે. ભાઈની લાઈફ તો સેટ થઈ ગઈ છે રાજનીતિમાં, હવે મારું શું? એટલે મને થાય છે કે હું ફોરેન જઈને લાઈફ સેટ કરી લઉં. એ પણ છે, હું પણ વિચારું છું કે જતી રહું, પણ હજુ ભાઈ સાથે વાત નથી કરી. એકવાર એની સાથે વાત કરી લઉં ને, પછી વિચારીશ. પાક્કું, અને જો તને પરમિશન મળી જાય ને તો બેસ્ટ, આપણે બંને ત્યાં પણ સાથે રહીશું. એમ પણ આપણા બંનેના ભાઈ તો સાથે જ કામ કરે છે. હા, હવે આપણે બંને દૂર રહેશું તો આપણે પણ કંઈક કરવું જ પડશે. હવે તમે લોકો બેસો, હું કંઈક ઠંડુ લઈ આવું તમારા માટે. હા, લઈ આવો. તું આવે ને ત્યારે બહુ સારું, ઠંડુ પાસે, ચા પાસે, કંઈ પણ બોલ્યા. તો એક કામ કર, હું પરમેનન્ટ અહીંયા જ આવી જાઉં. હા, ભલે ને આવે, મને શું વાંધો. બેસો તમે લોકો. સાવ ગાંડી છે તમારી બેન. હા, પહેલેથી. તમે કેવી રીતે હેન્ડલ કરો છો આને? હા, તું કેવી રીતે હેન્ડલ કરે છે એ મને કહે પહેલા. હા, મારાથી વધારે પણ તમારી સાથે રહે છે ને? હા, મારી સાથે તો રહે જ છે, પણ હું તો એને હેન્ડલ કરી લઉં છું. પણ તારી બેનપણી બની તો તારે પણ એને હેન્ડલ કરવી પડતી હશે ને? શું કરું, બેસ્ટ ફ્રેન્ડ છે, કંઈ કહી તો ના શકું ને. આખરે એનો કક્કો જ સાચો, કોઈની વાત સાચી ના પડવા દે એવી છે. બાકી કે શું કરે છે તારો ભાઈ દેવાંગ? હજુ કાલે જ તમારી વાત કરતો હતો. દામિની? હા, અહીંયા આવતો. હા, શું કામ છે એનું? બેસવા દે ને અહીંયા. કામ છે ભાઈ મારે, તું ચૂપ રહે ને. કેમ, તારી બેનપણી સાથે હું બેઠો છું એટલા માટે બોલાવે છે અંદર? વાહ, કેટલો હોશિયાર છે મારો ભાઈ. દામિની, તું અહીંયા આવજે. હા, હું આવું. તારી સાથે વાત પણ નહીં કરવા દે બેન તમારી ને.
અરે જલ્દી ક્યાં છે? ઘરે જાય છે. હા, તમે અહીંયા? અરે હું તો અહીંયા કામથી આવ્યો હતો. અરે હું કહું છું, ઘરે રોકાણ્યો હતો. ના ના, મારે ઘરે કામ છે. કંઈ કામ હતું? હા, કામ તો હતું. શું? જો દમિની, આ તું ને મીરા સારા ફ્રેન્ડ છો, અને તને ખબર જ છે ને કે એટલે કે મારા લગ્ન હજી નથી થયા. હા, હું કુવારો છું અને ઈચ્છું છું કે આપણા બંનેના લગ્ન થઈ જાય તો કેવું લાગે? સોરી? સોરી નહીં, તારે ફક્ત હા પાડવાની છે, બાકી બધું મારા પર છોડી દે. આ તમે શું બોલો છો? મને એ નથી સમજાતું. અને કેમ બોલો છો ને, એ તો બિલકુલ નથી સમજાતું. દામિની, ઘણા સમયથી મારે તારી સાથે વાત કરવી હતી, પણ ઘરે તું આવે ત્યારે હું વાત કરી ના શકું, અને બહાર મને આજે મોકો મળ્યો. એટલે કહી જ દઉં છું કે તને જ્યારથી જોઈ છે ને ત્યારથી તારા પ્રત્યે મને લાગણી છે, પ્રેમ છે, અને એટલે જ તને પ્રેમથી કહું છું કે આપણે લગ્ન કરી લઈએ. હા, તમારો પ્રેમ નથી, વેમ છે. તમને એવું લાગે છે કે તમે પ્રેમ કરો છો, પણ એવું કાંઈ જ નથી. હા, બની શકે કે તમે મને પસંદ કરતા હશો, પણ પ્રેમ મને તો નથી લાગતું. અરે ભાઈ, હા બધા રાજકારણવાળા કાંઈ એવા ના હોય. હું સારો માણસ છું અને સાચે કહું છું, તને પ્રેમ કરું છું. હશો તમે સારા માણસ, હું ક્યાં ના પાડું છું. પણ એક વાત છે, મીરા મારી ફ્રેન્ડ છે અને તમારી બેન, એટલે તમે બીજું કંઈ ના વિચારો ને તો સારું રહેશે. શું સારું રહેશે? હું તારી સામે સારામાં સારી ઓફર મૂકું છું અને તું ના પાડે છે? હા, પ્રેમની ઓફર મારે નથી જોઈતી. બીજું કંઈ કામ હોય તો બોલો, નહીં તો હું જઉં. જવું એ તો જઈ શકે, તને કોણ રોકવાનું. પણ આ વાત કર્યા પછી તું ઘરે તો આવતી રહીશ ને? મારી ફ્રેન્ડનું ઘર છે, કેમ ના આવું. પણ અત્યારે જે વાત થઈ એ તમે મીરાને ના કહેતા. હું તો ક્યાંથી કહેવાનું, બીક તો મને તારી હતી કે તું વાત કરીશ, પણ સારું છે કે તું સમજી ગઈ. ના ના, એની નજરમાં છે ને એનો ભાઈ બહુ સારો છે, અને એ ઇમેજ હું ડાઉન નથી કરવા માગતી. જો હું સારો જ છું અને મેં કંઈ તારી પાસે ખોટી માંગણી નથી કરી. હશે, પણ હું તમને પ્રેમ નથી કરતી, તો ભાઈ એકવાર વિચાર કરી લેજે. જો અત્યારે મારી પાસે સારો હોદ્દો છે, પૈસા છે, પ્રોપર્ટી છે, અને સારું ઘર પણ છે, અને જો તું મારી સાથે લગ્ન કરીશ ને તો તારો ભાઈ જે રાજકારણ માટે અમારી ટીમની નીચે દોડધામ કરી રહ્યો છે ને એને પણ હું ઉપર લઈ લઈશ મારી સાથે. એની કોઈ જરૂર નથી, મારો ભાઈ મહેનતથી આગળ આવી જશે. અને રહી વાત તમારા હોદ્દાની, પૈસાની, ઘરની, તો મને એની કોઈ લાલચ નથી. મેં એકવાર નહીં ને 10 વાર વિચાર કરી લીધો છે, ને પછી જ તમને કહ્યું છે.